चलो आर्यम एज्युकेशन में मित्रों फरीथी आपनो हार्दिक स्वागत है। आज आप धोरण 12 नामना मूळ तत्वो भाग 2 प्रकरण नंबर 1 शेर मूड़ीना व्यवहारों गया वीडियो नी अंदर आप शेर की मूल किंमत थी बहार पड़वामां आवे त्यारे कई आमनोन थाय ए अंगेनी वात करेली हती। आजे आपणे शेर प्रीमियम थी बहार पड़वामां आवे त्यारे एनी आमनोन जोवानीश, तो जे मूळ किंमतनी आमनोन हती ए ज आमनोन ध्यानमां राखवानीश, पण कई आमनोननी अंदर कई जग्याए फेरफार थाय ए ज वस्तु तमारे याद राखवानीश। तो सौथी पहेला प्रीमियम थी शेर बहार पड़वामां आवे त्यानी आमनोन, तो आ मित्रों थी आपणे आगळ मूळ किंमतनी नोंध जोई ए। हवे ए नोंधमां कई जग्याए केवो फेरफार थाय ए ज वस्तु खास याद राखवानी। तो इक्विटी शेर अरजीना नाणा मळे त्यारे हमेशा मूळ किंमतमां अने प्रीमियममां बधी जग्याए एक सरखी ज नोंध थशे। बैंक खाते उधार, ते इक्विटी शेर अरजी खाते जमा, એટલે પહેલી આમનોંધ બંને રીતની અંદર સરખી। ચાલો આગળ, હવે ઇક્વિટી શેર અરજી મંજૂર અને નામંજૂર કરવામાં આવે ત્યારે, તો આવા સંજોગોમાં અરજી વખતે પ્રીમિયમ, મંજૂરી વખતે પ્રીમિયમ અને હપ્તા વખતે બધા સ્ટેપની અંદર પ્રીમિયમ આપેલું એવું સમજી અને આપણે અહીંયા નોંધ કરીશ। તો હવે અરજી વખતે પ્રીમિયમ આપેલું હશે તો ઇક્વિટી શેર અરજી ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી જમા, અને આ મૂડીની સાથે તમારે જો પ્રીમિયમ આવે તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરવાનો છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે મૂળ કિંમતની નોંધ હતી બીજા નંબરની એ જ નોંધ બોલવાની, પણ મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા કરવાનું છે, અને ના મંજૂર હોય તો તે બેંક ખાતે। એટલે મેં જે અહીંયા જુદા કલરથી જે નોંધ લખેલી એ જ એક એન્ટ્રીમાં ફેરફાર થશે। હવે અહીંયા જે અરજી મંજૂરની રકમ હશે એ જ ઉધારવાની, હવે મૂડીમાં તમારે મૂડીની રકમ લખવાની। માનો કે 50,000 અરજી હોય એને ગુણ્યા મૂડીના 2 રૂપિયા આપેલા હોય, તો અહીંયા 50,000 ગુણ્યા 2, પ્રીમિયમની રકમ 10 રૂપિયા હોય તો 50,000 ગુણ્યા 10 એટલે 5,00,000, અને બેંક ખાતે ના મંજૂર જેટલી અરજી કરેલી હોય એ રીતે, એટલે ટૂંકમાં પ્રીમિયમમાં પ્રીમિયમની રકમ જમા કરવાની, મૂડીમાં મૂડીની રકમ, અને એ બંને થઈને કુલ રકમ જે અરજી સાથે આવી હોય એ રકમ અરજી ખાતે અહીંયા પહેલી નોંધમાં જમા કરી હોય એ જ રકમ ઉધારવાની છે। ચાલો હવે ત્રીજી નોંધ, ઇક્વિટી શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે, તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, જે ગયા મૂળ કિંમત વખતે જે નોંધ કરેલી હતી એ જ, હવે અહીંયા મંજૂરી વખતે પ્રીમિયમ્સ, તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરવાનું છે, બરાબર? એટલે મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા થાય। ચાલો હવે એના રૂપિયા મળશે, એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરીની ઉધાર હતી એ મંજૂરી ખાતું જમા, એટલે ચોથી નોંધની અંદર કોઈ ફેરફાર થશે નહીં। ચાલો પાંચમી નોંધ, ઇક્વિટી શેર પ્રથમ બીજો કે આખરી હપ્તાના નાણાં મંગાવવામાં આવે, તો ઇક્વિટી શેર પ્રથમ બીજો કે આખરી હપ્તો ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી જમા, એવી આપણે મૂળ કિંમત વખતે નોંધ કરી હતી। હવે અહીંયા હપ્તામાં પણ પ્રીમિયમ મંગાવેલું, તો તે આ ઇક્વિટી મૂડીની સાથે અહીંયા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થશે। ઓકે, મૂડીમાં મૂડીની રકમ, પ્રીમિયમમાં પ્રીમિયમની રકમ।
ચાલો હવે એ હપ્તાના નાણા પ્રથમ બીજો કે આખરી હપ્તાના નાણા મંગાવ મળે ત્યારે રૂપિયા આવશે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ બીજા કે આખરી હપ્તા ખાતે જમા સેમ ખાલી ત્રણ નોંધોની અંદર બે નંબરમાં ત્રણ નંબરમાં અને પાંચ નંબરમાં અહીં સુધીની હપ્તા સુધીની વાત કરીએ તો તમારે ત્રણ જગ્યાએ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા થશે અને એ પણ યાદ રાખવાનું મૂડીની રકમ જ્યાં તમે જમા થાય ઇક્વિટી શેર મૂડી એની સાથે તમારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પ્રીમિયમ આપેલું હોય તો તમારે જમા કરવાનું જ ઇક્વિટી શેર મૂડીની રકમ જમા થાય ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા કરવાનું તો જો અહીંયા બીજી નોંધમાં મૂડી જમા થયું તો જામીનગીરી પ્રીમિયમ અનામત જમા ત્રીજી નોંધમાં એ મૂડી જમા થયું તો ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત જમા અને અહીંયા પ્રથમ હપ્તામાં ઇક્વિટી શેર મૂડી જમા થયું તે જામીનગીરી પ્રીમિયમ અનામત જમા મિત્રો ઇક્વિટી શેર મૂડી અગાઉ જ્યારે પ્રીમિયમ નહોતું ત્યારે ઇક્વિટી શેર મૂડી કુંવારી હતી હવે એના મેરેજ થઈ ગયા એટલે હવે પતિ પત્નીનો સંબંધ મેરેજ થઈ ગયા તો એની પત્ની આવી ગઈ એટલે તે જામીનગીરી મૂડીની હારે એની પત્ની એટલે પતિની હારે એની પત્ની રહેશે એટલે તે ઇક્વિટી શેર મૂડી એની સાથે તે જામીનગીરી પ્રીમિયમ અનામત મેરેજ પછી બંને સાથે રહેશે એટલે એ રીતે જમા થશે ઓકે ચાલો હવે આપણે પ્રીમિયમથી બહાર પાડવામાં આવેલા હોય તો પ્રીમિયમ માટેના પોઈન્ટ તમને આમ નોંધ આપેલી છે જો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 20-21 ઉપર પણ પ્રીમિયમની રકમ એક સાથે મંગાવી શકે અથવા અલગ અલગ હપ્તેથી મંગાવી શકે શેર પર મળેલ પ્રીમિયમ એ કંપનીનો મહેસૂલી નફો નથી પરંતુ મૂડી નફો કહેવાય જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી કંપનીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એટલે ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ અનામત તરીકે દર્શાવાય જે પણ એક ગુણ માટે અગત્યનો પ્રશ્ન હવે બીજો પ્રશ્ન અગત્યનો કે જામીનગીરી પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની ક્યાં હેતુ માટે કરી શકે તો એના માટે કંપની દ્વારા 2013ની કલમ 52(2) મુજબ જામીનગીરી પ્રીમિયમની અનામતની રકમનો ઉપયોગ કંપની નીચે દર્શાવેલી વિગતો માટે જ ઉપયોગ કરી શકશે નંબર એક કંપનીના પ્રાથમિક ખર્ચા માંડી વળવા માટે નંબર બે શેર કે ડિબેન્ચર બહાર પાડતા જે કંઈ ખર્ચ થયેલા હોય કમિશન થયેલું હોય અથવા તો એનો જે વટાવ આપેલો હોય એ રકમ માંડી વળવા માટે ત્રીજો નંબર કંપનીના શેર હોલ્ડરોને પૂરા ભરાયેલા બોનસ શેર આપવા માટે ચાર નંબર કંપનીના રિડીમેબલ પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર પરત કરવા માટે જે કંઈ ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ હોય એ સોરી એની ઉપર પ્રીમિયમ આપવા માટે એટલે પરત પ્રીમિયમ કંપની પોતાના શેર ખરીદવા માટે જામીનગીરી પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકે ચાલો હવે જે તમને મેં મળવાના બાકી હપ્તા અગાઉથી મળેલ હપ્તાની વાત કરી હતી માનો કે અરજીના રૂપિયા તો બધા ભરી દેશે એટલે અરજીના નાણાં મળશે ત્યારે સેમ નોંધ એને મંજૂર કરશો એમાં કોઈ નોંધ ફેરફાર નહીં થાય પણ મંજૂરીથી કોઈ વ્યક્તિ રૂપિયા ન ભરે તો મંજૂરીની આ ત્રીજી નોંધ બરાબર પણ ચોથી નોંધમાં ઇક્વિટી શેર મંજૂરીના નાણાં મળે એમાં જો કોઈ શેર હોલ્ડર એટલે ટૂંકમાં અરજીના તમામ વ્યક્તિ રૂપિયા ભરશે તો જ એ શેર હોલ્ડર તરીકે જન્મ થશે એટલે અરજીના કોઈ રૂપિયા બાકી રાખશે નહીં અને જો બાકી રાખશે તો એને શેર હોલ્ડર તરીકેનો જન્મ થશે જ નહીં એટલે રૂપિયા ક્યાંથી બાકી રાખશે મંજૂરીથી અને મંજૂરીના રૂપિયા આપણે બધા પાસે મંગાવ્યા પણ એમાંથી કોણ વ્યક્તિ રૂપિયા ભરશે નહીં એ આપણને ત્યારે મંગાવતી વખતે ખ્યાલ ન હોય હવે રૂપિયા આવે અને એમાં જો કોઈ શેર હોલ્ડર રૂપિયા ન ભરે તો અહીંયા બેંક સાથે મળેલા રૂપિયા બેંક ખાતે લખવાના જ મળવાના બાકી મંજૂરી ખાતે ઉધાર એટલે જે લેણું અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા એટલે મંજૂરીની રકમ ન ભરે કોઈ શેર હોલ્ડર તો જેટલા ભરે એટલા બેંક ખાતે ઉધાર નથી ભરતા એટલા મળવાની બાકી મંજૂરી ઉધાર અને કુલ રકમ મંજૂરી ખાતે જમા
હવે હપ્તાની રકમ મંગાવીએ તો એમાં કોઈ ફેરફાર નહીં, પણ હપ્તા વખતે જો કોઈ શેરહોલ્ડર બાકી રકમ ન ભરે તો અહીંયા આવશે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર, હપ્તાની મળેલી રકમ, મળવાના બાકી હપ્તા ખાતે, હપ્તાની નહીં મળેલી રકમ અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જે કંઈ મંગાવેલી કુલ રકમ. તો આ મળવાનો બાકી પોઈન્ટ થઈ ગયો. હવે કોઈ શેરહોલ્ડર અગાઉથી રૂપિયા ભરે તો આ પહેલી નોંધ તો સેમ, પણ અહીંયા અગાઉથી મળેલ રકમ તમારે નોંધમાં કેટલા રૂપિયા વધારાના એવા એ એન્ટ્રીમાં બતાવી દેવાના ટોટલમાં. હવે અહીંયા અગાઉથી મળેલ હપ્તા એ કંપનીનું દેવું કહેવાય, એટલે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા કરવાનો છે. અરજી વખતે માનો કે કોઈ રકમ અગાઉથી મળે તો તે અહીંયા અગાઉથી મળેલ મંજૂરી અથવા હપ્તા ખાતે, કારણ કે અરજી વખતે શેની અગાઉથી રકમ મળશે, મંજૂરીની અથવા હપ્તાની. હવે ચોથી નોંધમાં તો સેમ એ જ નોંધ, ત્રીજીમાં, હવે ચોથીની અંદર જે કંઈ આપણે મંગાવ્યા એમાંથી અહીંયા ઓલરેડી અગાઉથી મંજૂરી આવી ગઈ એ અહીંયા ઉધારવી પડશે, અને મંજૂરી સમયે જો અગાઉથી મળે તો તે અહીંયા અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા કરવાના છે. હવે પ્રથમ હપ્તામાં એ રીતે, બીજો હપ્તો કે આખરી હપ્તા વખતે, અને એ પણ જે અહીંયા અરજી વખતે અને મંજૂરી વખતે જે રૂપિયા આખરી હપ્તાના એડવાન્સમાં મળી ગયા એ અહીંયા અગાઉથી મળેલ હપ્તા ખાતું ઉધારવાનું થશે. એટલે અહીંયા અગાઉથી મળેલ હપ્તો આ દેવું હતું, અગાઉથી મળ્યો હતો ત્યાં દેવું હતું, જ્યારે દેવું સર્વર થાય ત્યારે અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધારવાનું થશે. તો મિત્રો, અહીંયા બહાર પાડવાની જે નોંધો જોઈ ગયા, આપણે પહેલાં આ રીતની જેટલી નોંધો જોઈ છે એ રીતના સ્વાધ્યાયના દાખલાઓ ગણશું, ત્યારબાદ આની આગળ એટલે પહેલાં શરૂઆતની આ નોંધ પાકી કરશું, જે આગળના દાખલાઓમાં બધામાં આવશે. કમ્પલસરી નોંધ લખવાની, અને આટલી નોંધ કમ્પ્લીટ થતાં પણ આઠ ગુણના દાખલામાંથી તમે શરૂઆતની પાંચ છ આમ નોંધ સાજી જાય તો તમે આઠ દસ ગુણ, આઠ ગુણના દાખલામાંથી તમે પાંચ ગુણ છ આમ નોંધ એ રીતે એન્ટ્રી વાઇઝ હશે, એટલે પાંચ સાડા પાંચ ગુણ આરામથી મેળવી શકો. પછી એની નીચે જપ્તીનો પોઈન્ટ આવશે, જે આગળ આપણે જપ્તીના પોઈન્ટના દાખલાઓ સાથે એની આમનોંધની વાત કરીશું. ચાલો હવે નેક્સ્ટ વિડીયોની અંદર નવા પ્રશ્ન સાથે ફરીથી મળશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.